પ્રયાગ ધવલ કુમાર છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો, આચાર્ય સાહેબ, શ્રી શિક્ષકગણ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું મારા વહાલા દાદાદાદી વિશે જે કહીશ તે આપ સૌ શાંતિથી સાંભળશો. જૂની રીતને નવો માર સંસ્કારોનું સિંચન અઢળક વહાલ, સુખ દુઃખમાં હસતો રહે ચહેરો સદા, આવું અનોખું વ્યક્તિત્વ એટલે મારા દાદા, જેની પ્રેમાળ આંખોમાં છલકાતો પ્રેમ, વધતી વયે પણ અડગ આત્મવિશ્વાસ, પરિવારને જોડી રાખતું વ્યક્તિત્વ એટલે મારા દાદી. મારા દાદાજીનું નામ નંદકિશોરભાઈ છે, તેઓની ઉંમર 62 વર્ષ છે. મારા દાદીજીનું નામ સુમિત્રાબહેન છે, તેઓની ઉંમર 60 વર્ષ છે. તેમનો સ્વભાવ સારો છે. દાદા દાદી ઘરના સૌથી આદરણીય અને પ્રિય સભ્ય છે. મારા દાદા દાદી તંદુરસ્ત છે. મારા દાદા ખેતી કરે છે. મારા દાદા દાદી સવારે નાહી ધોઈને ભગવાનની પૂજા કરે છે. મારા દાદા દાદી બપોરે જમ્યા પછી થોડોક આરામ કરે છે. મારા દાદા દાદી સાંજે ચાલવા જાય છે, ત્યારબાદ ઘરે આવીને ટીવીમાં કથા સાંભળે છે. મારા દાદા પ્રકૃતિ પ્રેમી છે, તેઓ દરરોજ પક્ષીઓને ખાવા દાણા નાખે છે. મારા દાદી મને દરરોજ નવી નવી વાર્તાઓ સંભળાવે છે. મારા દાદા દાદી મને દર રવિવારે મંદિરે દર્શન કરવા લઈ જાય છે. મારા દાદા દાદી ખૂબ જ સરળ અને શાંતિપૂર્ણ જીવન જીવે છે. તેઓ મને સારી ટેવો શીખવે છે. મારા દાદા દાદીનું જીવન ઘણું સાદું છે. તેઓ પોતાનું કામ જાતે જ કરે છે. અમારા ઘરમાં સૌ એમની સલાહ લે છે. હું ભગવાનને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું. અસ્તુ જય હિન્દ. અમે સર્વે પણ પ્રાર્થના કરીશું કે દાદા દાદીનું આપણા બધાના દાદા